નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ભૂખી રહે આજે આપણે અર્થશાસ્ત્ર એની અને પાઠ ત્રીજો નાણું અને ફોગાવો સૌથી પહેલાં પ્રસ્તાવના જોઈએ હવે આર્થિક અને બિનાર્થિક શબ્દ વારંવાર આવે છે સૌથી પહેલાં તો આર્થિક એટલે શું બિનાર્થિક એટલે શું તો ધોરણ અગિયારના બી અને અર્થશાસ્ત્રમાં બે આર્થિક અને બિનઆર્થિક આપણે ભણી ગયા છે તો આર્થિક એટલે શું તો કે જેનો હેતુ નફાનો હોય તેને આર્થિક પ્રવૃત્તિ કહેવાય કહેવામાં આવે છે જેનો હેતુ સેવાનો હોય તેને બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે તો આર્થિક આધુનિક આધુનિક જગતની અંદર છે એ નાણું છે એ કેન્દ્ર સ્થાને છે અત્યારના આધુનિક જગતમાં નાણાંને છે એ કેન્દ્રમાં રાખીને છે એ કોઈ પણ બાબત કરવામાં આવે છે તો નાણાંનો ઉપયોગ ક્યાં થાય તો કે જરૂરિયાત સંતોષવા વસ્તુ કે સેવાની ખરીદી કરવા માટે હવે માનવી પોતે પોતાની છે એ પણ જરૂરિયાત સંતોષવા માટે નાણાંનો ઉપયોગ કરે છે અને કોઈ પણ વસ્તુ અને કોઈ પણ સેવા ખરીદવા માટે છે એ પોતે નાણાંનો ઉપયોગ કરે છે ભવિષ્યમાં ઉદભવનારી જરૂરિયાતો સંતોષવા માટે હવે નાણું છે એ વિનિમયનું એક માધ્યમ છે એક વ્યક્તિના હાથમાંથી બીજા વ્યક્તિના હાથમાં બીજા વ્યક્તિના હાથમાં ત્રીજા વ્યક્તિના હાથમાં ત્રીજાના હાથમાંથી ચોથાના ચોથા વ્યક્તિના હાથમાં આમ ચલણી નોટો જેવું છે તો નાણું છે એ વિનિમયનું માધ્યમ છે અને એક સંગ્રાહક છે નાણાંનો છે એ અત્યારે સંગ્રહ કરીને ભવિષ્યમાં આપણે છે એ ઉદભવનારી આપણી જરૂરિયાતો સંતોષી શકીએ છીએ તો ભવિષ્યની જરૂરિયાતો સંતોષવા માટે વર્તમાનમાં છે એ નાણાંનો બચાવ કરવામાં આવે છે એટલે માનવીની અમર્યાદિત જરૂરિયાતો માનવીની જરૂરિયાત છે એ અમર્યાદિત છે માનવી છે એ જરૂરિયાતનું પોટનું છે એક જરૂરિયાત એની સંતોષાય તો બીજી જરૂરિયાત છે એ તૈયાર જ હોય કોઈ એક વ્યક્તિ પાસે સાયકલ હોય તો સાયકલની જરૂરિયાત એની સંતોષ જાય તો એના પાસે એમ થાય કે મારી પાસે છે એ સ્કૂટી હોય તો સારું સ્કૂટીની જરૂરિયાત સંતોષ જાય એટલે એને એમ થાય કે મારી પાસે બાઇક હોય તો સારું બાઇક આવી જાય એટલે એને એમ થાય કે મારી પાસે કાર હોય તો સારું તો આવી રીતે છે એ માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે એનો અંત આવતો જ નથી માનવી જરૂરિયાતનું પોટલો છે બધી જ જરૂરિયાતો જાતે પૂરી કરી શકતો નથી હવે આ માનવી છે એ બધી જ જરૂરિયાતો પોતે છે એ કમાઈને જાતે પૂરી કરી શકતો નથી એટલા માટે એ કેનો છે એ સહારો લે છે તો કે પરસ્પર વિનિમય દ્વારા વસ્તુ કે સેવાની છે એ આપલે કરે છે પરસ્પર વિનિમય કરે છે અથવા તો વસ્તુ કે સેવાની આપલે કરે છે પોતાની પાસે જે વસ્તુ રહેલી હોય એ બીજાને આપે અને પોતાની જરૂરિયાતની વસ્તુ છે એ પોતે મેળવી લે છે તો માનવી છે એ આના દ્વારા મહત્તમ સંતોષ મેળવવાનો પ્રયત્ન કરે છે એટલે વધારે ને વધારે છે એ સંતોષ પોતાને થાય એવા એ પ્રયત્નો કરે છે હવે પહેલાના સમયમાં છે એ માનવી પાસે કોઈ પણ વસ્તુ રહેલી હોય તો એ વસ્તુ છે એ બીજાને આપી અને બીજા પાસેથી છે એ વસ્તુ છે લઈ અને પોતાની જરૂરિયાત સંતોષતો તો આ પ્રથાને સાટા પ્રથા અથવા તો વસ્તુ વિનિમય પ્રથા તરીકે ઓળખવામાં આવે છે તો હવે એનો અર્થ જોઈએ સાટા પ્રથાનો અર્થ વસ્તુ વિનિમય પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રક્રિયા હવે સાટા એટલે શું તો કે અદલા બદલી કરવી એક વસ્તુ કે સેવાના બદલામાં છે એ બીજી વસ્તુ કે સેવા મેળવવી દાખલા તરીકે કોઈ એક ખેડૂત છે એ પોતાના ખેતરમાં બાજરીનું ઉત્પાદન કરે છે અને સામેનો વ્યક્તિ છે એ ઘઉંનું ઉત્પાદન કરે છે તો છે એ પોતે બાજરી દઈ અને છે એ ઘઉં મેળવે છે તો અદલા બદલી વસ્તુની કરે છે એને વસ્તુ વિનિમય પ્રથા અથવા તો સાટા પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે થેન્ક યુ